સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતનો પાંડેસરા વિસ્તાર કે જ્યાં એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. ધૂળેટીના દિવસે ઘટના બની. એક કિશોર સાથે પાંડેસરામાં રહેતા વ્યક્તિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકાવીને આ કૃત્ય આચરવામાં આવ્યું છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે અમિત પાંડે નામના વ્યક્તિની સામે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ચપ્પુ બતાવી કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું. ધૂળેટીના દિવસે આ ઘટના બની. બાદમાં પોલીસને જાણકારી આપવામાં આવી. જો કે કિશોરે તાત્કાલિક તેના માતા પિતાને આ ઘટના વિશે વાત કરી અને માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરી છે. હાલ તો મળતી માહિતી મુજબ પોલીસે તપાસ શરૂ કરી છે. કિશોરે માતા પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. બાઇક ઉપર અપહરણ કરવામાં આવ્યું. એક ખંડેર મકાનમાં એક શખ્સ કિશોરને લઈ ગયો. ઘાતક હથિયાર પણ બતાવ્યું. અમિત પાંડે નામના આરોપીની સામે ફરિયાદ દાખલ થઈ છે. કોણ છે અમિત પાંડે, શું કરે છે, ક્યાંનો રહેવાસી છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પણ હાલ તો જે કિશોર છે તેની માનસિક સ્થિતિને લઈને તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની છે. કિશોર સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરવામાં આવ્યું, એ પણ ધૂળેટીના દિવસે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.